नमस्कार मित्रों, आप सौनु स्वागत छे आपने YouTube चैनल ज्ञान मार्ट मा। मित्रों पूनम दर मासे पूनम आवे छे, परंतु पूनम ना दिवसे केटलाक उपाय करवाथी माता लक्ष्मीनी कृपा थाय छे आपणा ऊपर अने धन धान्य थी घर भरेलू रहे छे। मित्रों आ कया उपाय छे कि जेनाथी आपणा घर मा माता लक्ष्मीनी कृपा थाय छे, तो मित्रों आजे आपणे विडियो मा जाणीशुं आ विशे। मित्रों आप सौनु स्वागत छे फरी एक वक्त। मित्रों जो आपे चेनल ने सब्सक्राइब न करी हो तो मेहरबानी करीने चेनल ने सब्सक्राइब करजो। मित्रों माता लक्ष्मीनी कृपा पूर्णिमाना दिवसे थाय छे, कारण के आ दिवसे चंद्र तेना पूर्ण कदमा होय छे। आ दिवस माता लक्ष्मीने अति प्रिय छे। पूर्णिमाना दिवसे केटलाक उपायो करवाथी माता लक्ष्मीनी कृपाथी शुभता साथे धन धान्यना दरवाजा खुली जाय छे। तो मित्रों आजे आपणे आ बधा उपायो विशे जाणीशुं। चंद्र ए तमारी कुंडलीमां माताનો कारक छे, એ સાથે સાથે મનનો પણ કારક છે। જે લોકોની રાશિ કર્ક રાશિ છે તેમનો સ્વામી ચંદ્ર છે। આ રાશિની અસર યાદશક્તિ નબળી પડી જાય છે। આ ચંદ્ર ઘરમાં રહેલ પાણીની અછત છે। માનસિક તણાવ, મનમાં ગભરાટ, વિવિધ પ્રકારની શંકાઓ આ બધી એની નિશાની છે। આ ચંદ્ર વધારે તો મનનો કારક છે, જે પાણી જેમ ચંચળ રહે છે અને મનમાં વારંવાર નકારાત્મક અને હકારાત્મક વિચારો આવ્યા કરે છે। જેમ લક્ષ્મી ચંચળ હોય છે તેવી જ રીતે પાણી ચંચળ બધા જ ચંચળ છે। જેમ ચંદ્ર સુદ પક્ષ અને કૃષ્ણ પક્ષથી ચંદ્રની કળાઓ બદલાય છે, તેમ દરિયે પાણીમાં માનવ શરીર તેની અસર વર્તાતી હોય છે। પુરાણો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દર માસની ચંદ્ર સંપૂર્ણ કળા એટલે કે પૂનમના દિવસે દેવી લક્ષ્મી પીપળના ઝાડ પર વાસ કરે છે। તમે સવારે ઉઠીને પીપળના ઝાડની સામે મીઠાઈ ચઢાવીને તથા દૂધ અને જળ મિક્સ કરીને ચઢાવો, તેનાથી માતા લક્ષ્મી આપણા પર પ્રસન્ન થશે। પતિ પત્ની સફળતા દાંપત્ય જીવન જીવવા માટે દર પૂનમના દિવસે પતિ પત્નીમાંથી કોઈ પણ એકે ચંદ્રને દૂધ સાથે પૌવા અર્પણ કરવા જોઈએ। આવું કરવાથી દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહે છે। મિત્રો જો તમારી કુંડળીમાં ચંદ્રથી શુભ ગ્રહો એટલે કે 6, 7, 8 રાશિમાં હોય તો તે ખૂબ જ શુભ સ્થિતિ છે। શુભ ગ્રહો શુક્ર, બુધ અને ગુરુ છે। આ યોગ મનુષ્યના જીવનને સુખી, ઐશ્વર્ય વસ્તુઓથી ભરપૂર, શત્રુઓ પર વિજય, સ્વાસ્થ્ય, દીર્ઘ આયુ અનેક રીતે સુખી બનાવે છે। જ્યારે શુક્ર, ગુરુ અને બુધ જેવા કોઈ પણ કલ્યાણકારી ગ્રહો ચંદ્રથી 10મા ભાવમાં હોય છે ત્યારે વ્યક્તિ પરિવાર સહિત દરેક રીતે લાંબો, ધનવાન અને સુખી બને છે। જ્યારે ચંદ્રમાંથી કોઈ પણ ગ્રહ બીજા કે 12મા ભાવમાં ન હોય તો તે અશુભ ગણાય છે। કોઈ પણ વ્યક્તિ કે જેને જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે પૂનમના દિવસે ચંદ્રોદય સમયે કાચા દૂધમાં સાકર અને ચોખા ભેળવીને ચંદ્ર પર ચઢાવો અને સાથે પુરાણોમાં જણાવેલા ચંદ્રદેવના મંત્રનો જાપ કરો। ઓમ સમ શ્રીમ સ્રોમ સમ ચંદ્ર માસે નમ બોલો, અથવા ઓમ એમ કલી સોમાય નમ મંત્રનો જાપ કરતી વખતે અર્ધે આપવું જોઈએ। આનાથી ધીરે ધીરે તમારી આર્થિક માનસિક સમસ્યાનો અંત આવે છે। પૂનમના દિવસે દેવી લક્ષ્મીના છબી કે મૂર્તિ પર 11 કોળીઓ ચઢાવો અને તેના પર હળદરથી તિલક કરો। બીજા દિવસે સવારે આ કોળીઓને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખી દો। આ ઉપાયથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી। આ પછી દર પૂર્ણિમાના દિવસે આ કોળીઓને તમારી તિજોરીમાંથી કાઢીને લક્ષ્મીજીની સામે રાખો અને તેના પર હળદર લગાવો। પછી બીજા દિવસે તેને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો। માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે। દર પૂનમના દિવસે લક્ષ્મીને લક્ષ્મીજીના મંદિરમાં જવું જોઈએ અને અત્તર અને સુગંધિત અગરબત્તીઓ અર્પણ કરવી જોઈએ। બની શકે તો લક્ષ્મી કમળનું ફૂલ જરૂર અર્પણ કરો। ધન, સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવી માં લક્ષ્મીને તમારા ઘરમાં કાયમી નિવાસ કરવા માટે પ્રાર્થના કરો। તમારા ધંધા રોજગારમાં ઉન્નતિ માટે શ્રીયંત્ર, વેપાર વૃદ્ધિ યંત્ર, કુબેર યંત્ર, એકાક્ષી નાળિયેર, દક્ષિણવતી શંખ તમારી ઓફિસ કે ઘરમાં મંદિરમાં નાણાકીય લાભ માટે રાખો। તેઓ સમગ્ર ચોખાની ઢગલી કરી અને તેના પર તેનું સ્થાપન કરો। પૂનમના રાત્રે ચંદ્રોદય પછી ચંદ્રને આશરે એકી ધ્યાને 15-20 મિનિટ સુધી સતત જુઓ, જેનાથી આંખોની રોશની તેજ બને છે। રોજિંદા કામ, આંખનું તેજ અને જોવાની ક્ષમતા વધારવા માટે હોય તો દોરાનું કામ કરવું અને જ્યારે પૂનમ હોય તે દિવસે રાત્રે ચંદ્ર પ્રકાશમાં આ કાર્ય એકવાર અચૂક કરો। પૂનમના દિવસે ચંદ્રનો પ્રકાશ આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક અને ફાયદાકારક છે। જો પૂર્ણિમાના દિવસે ગર્ભવતી સ્ત્રીની તેમના શરીર કે નાભી પરનો ચંદ્રનો પ્રકાશ પડે તો ગર્ભાવસ્થા સ્વસ્થ બને છે। મિત્રો આ બધી બાબતો કરવાથી આપણા શરીરમાં અને આપણા પરિવારમાં કુટુંબમાં ખૂબ જ શાંતિ મળી રહે છે અને આપણા
કામકાજ ધંધા રોજગારમાં માતા લક્ષ્મીની ખૂબ જ કૃપા રહે છે। મિત્રો આ ઉપાય કરવાથી આપણને ખૂબ જ શાંતિ મળશે અને માતા લક્ષ્મી આપણા પર કૃપાવાન બનશે તેવી આશા સાથે। મિત્રો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।